સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ રોકેટ ગતિ આગળ વધી રહ્યા છે, તેમાં પણ આગામી 45 દિવસમાં સુરત માટે પણ ઘણા જ મહત્વના બની રહ્યા છે. સુરતીઓ પૂરતી કાળજી નહીં રાખે તો બીજી લહેરની જેમ ગંભીર દર્દીઓની સંખ્યા વધી શકે છે. ઓમિક્રોન માઇલ્ડ લક્ષણનું લોકો માની રહ્યા છે, પરંતુ તકેદારી ન રખાય તો મુશ્કેલી વધી શકે છે. વિશેષ કાળજી લેવાની જરૂર છે, નહીં તો 15 દિવસ બાદ હોસ્પિટલના આઇસોલેશન થવાની ફરજ પડી શકે છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંશાનિધિ પાનીએ જણાવ્યું હતું કે બીજી લહેરમાં 5 એપ્રિલના દિવસે કોરોનાના કેસ વધુ હતા, પરંતુ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 19 એપ્રિલના રોજથી વધી હતી. હાલમાં સુરતમાં કેસ સતત વધી રહ્યા છે, તેમાં પણ જો સુરતીઓ કાળજી નહીં રાખે તો મુશ્કેલી થઈ શકે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી 45 દિવસ સુરત શહેર માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ દિવસોમાં સુરતીઓ કોરોનાના નિયમનું ચુસ્ત પાલન નહીં કરે તો દર્દીઓની સંખ્યા સાથે હોસ્પિટલમાં દાખલના દર્દીઓની સંખ્યા પણ વધી શકે તેમ છે. જે લોકોએ વેક્સિન લીધી નથી તેમણે લઈ લેવી જોઈએ. ઉપરાંત આગામી દિવસોમાં પોતે અને પરિવારને બચાવવા માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે. ઓમિક્રોનમાં બ્રીથ ટુ ઇન્ફેક્શન ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, તેથી કોરોના સંક્રમણની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. એક જ ઓફિસની અંદર વધારે લોકો એસીમાં કામ કરતા હોય તો તેઓ પણ વધુ અસરગ્રસ્ત થઈ શકે છે. બને એટલી હવાની અવરજવર થાય તેવા સ્થળ ઉપર કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એક સાથે વધુ સંખ્યામાં લોકોએ જમવું નહીં. જમવાનું આયોજન કરવામાં આવ્યો તેમાં વધુ લોકો હાજર હોય તો ત્યાં આગળ કોરોના સંક્રમણના કેસોમાં નોંધનીય વધારો થઈ શકે છે. કોરોના સંક્રમણમાં એકવાર પોઝિટિવ આવ્યા હોય તે લોકોએ પણ હવે વધુ તકેદારી રાખવાની જરૂર છે. અત્યાર સુધી ઘણા કેસોમાં જોવા મળ્યું છે કે રીઇન્ફેક્શન થવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. જે લોકોએ હજુ બીજો ડોઝ લીધો નથી તેમણે ઝડપથી વેક્સિનનો બીજો ડોઝ લઈ લેવો જોઈએ. હાલની સ્થિતિ જોતા શહેરીજનોએ ખૂબ જ ગંભીરતા લેવાની જરૂર છે, નહીં તો ઘણી વખત ખૂબ જ નજીવા લક્ષણો દેખાતા દર્દીને પણ 15 દિવસ બાદ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી શકે છે. તમામ લોકોએ ફરી એક વખત પોતાની રીતે જ માસ્ક ફરજિયાત રીતે પહેરવું જરૂરી છે. કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાથી જ કોરોનાથી સુરક્ષિત રહી શકાશે. સુરત શહેરમાં જે કેસ વધી રહ્યા છે એના માટે તમામ નગરજનોને કાળજી રાખવાનું રહે છે. ખાસ કરીને અત્યારના સમયમાં આગામી 45 દિવસ આપણા માટે ખૂબ જ ક્રિટિકલ છે, અને એના માટે આપણે તમામ લોકો ખૂબ કાળજી રાખે, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન થાય, અને લોકો જ્યાં પણ બેસે છે એ ઓફિસીસ હોય કે બેંક હોય કે બીજા કોઈ સ્કૂલ હોય, એ તમામ જગ્યાઓમાં વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં મળતું રહે, ઓપનનેસ રહે, એ ખૂબ જ જરૂરી છે. અને એના સાથે સાથે જે ભેગા થઈને જમવાનું જે બાબત છે ઇન્ડોર એટમોસ્ફિયરમાં, એને જેટલા સમય સુધી અવોઇડ કરી શકાય એ ખૂબ જ જરૂરી છે. આજ રોજ લગભગ 15 થી 18 વર્ષના વયજૂથના અત્યાર સુધી 26,124 બાળકો અને વિદ્યાર્થીઓ રસી લીધી છે. આગામી દિવસોમાં આ રસીકરણ જે છે એ ચાલુ રહેશે. તમામ 15 થી 18 વર્ષના વયજૂથના બાળકો અને વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે ઇમિડિયેટલી પોતપોતાના રસી લઈ લે. અને એના સાથે સાથે એ પણ જણાવવા માંગીએ છીએ કે આ જે ઓમિક્રોન છે એ બ્રેક થ્રુ ઇન્ફેક્શન તરીકે પણ કામ કરે છે. જેટલા લોકોને ઓલરેડી થઈ ગયા છે એને રીઇન્ફેક્શન થવાનું શક્યતા રહેલી છે, એટલે લોકો એને કાળજી લઈને એને કોઈ પણ રીતે રીઇન્ફેક્શન ના થાય એ પણ જુએ અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરે. બીજું, ઘણા બધા લોકોને એવું બાબત મનમાં છે કે આ કેસ માઇલ્ડર છે અને એ કેસમાં જે છે એ હોસ્પિટલાઇઝેશન થતું નથી, પરંતુ સાચું એ છે કે હોસ્પિટલાઇઝેશનનું બાબત આપણે 15 દિવસ પછી આપણને ધ્યાન પડી શકે એવું છે. એટલે લોકોને હોસ્પિટલાઇઝેશન બાબતે કોઈ પણ રીતે પ્રિઝમ્પશન અથવા અઝમ્પશન કરવાનું રહેતું નથી. લોકોને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર પાલન કરવાનું જરૂરી છે. જે લોકો હજી સુધી ડોઝ નથી લીધા એ લોકોને વિનંતી છે કે એ લોકો વેક્સિનનું ડોઝ લઈ લે, અને હાલમાં આ સંજોગોમાં લોકો નેક્સ્ટ 45 દિવસ સુધી ખૂબ કાળજી લે એવું એક વિનંતી કરું છું.